गुड મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આપણે આગળ માત્રાઓ શીખી ગયા, બરાબર? આપણે દીર્ઘઉ સુધી શીખ્યા, તો હવે આપણે વાક્યો શીખીશું. તો આજે આપણે સાદા વાક્યો વાંચતા અને લખતા શીખીએ. ઓકે, તો ચાલો આપણે આ વાક્યો વાંચીએ અને લખીએ, બરાબર? તો આપણે સાદા શબ્દો શીખી ગયા. હવે જોઈએ શું લખ્યું છે. નમન કર, આપણે લખવાનું કે નમન કર. નમન કર શું કહેવાય? નમન કર, બરાબર? તો એક કરતાં વધારે શબ્દો હોય એને વાક્ય કહેવાય, બરાબર? તો આપણે હવે એક શબ્દ ભણ્યા, બરાબર? તો હવે આમાં એક ને બે કેટલા શબ્દો છે? બે. તો જેમાં એક કરતાં વધારે શબ્દો લખેલા હોય એને શું કહેવાય? વાક્ય. તો આપણે વાંચ્યું નમન કર. પછી શું છે? કનક નમન કર, આપણે લખવાનું કનક નમન કર. શું વંચાય? કનક નમન કર. શું વંચાય? કનક નમન કર. પછી આપણે વાક્ય લખીને એની પાછળ આવી રીતે ટપકું કરવાનું, એને શું કહેવાય? પૂર્ણવિરામ. એટલે વાક્ય પૂરું થઈ ગયું, બરાબર? પછી શું છે? મગન જમ, મગન જમ, મગન જમ. શું કહેવાય? મગન જમ. ગરમ જમ છે, ગરમ જમ, ગરમ જમ. શું કહેવાય? ગરમ જમ. મગન ગરમ જમ, મગન ગરમ જમ, મગન ગરમ જમ. શું કહેવાય એને? મગન ગરમ જમ. રજત રમ, તો આપણે લખવાનું કે રજત રમ, રજત રમ. શું કહેવાય એને? રજત રમ. રમત રમ કહેવાય, રમત રમ, લખવાનું રમત રમ, બરાબર? રમત રમ. આખું ભેગું શું બોલાય? રમત રમ. રજત રમત રમ, અહીંયા લખશું રજત રમત રમ. તો વાક્ય શું વંચાય? રજત રમત રમ. શું કહેવાય? રજત રમત રમ. પછી શું છે? વદન ચડ છે, વદન ચડ, અહીં આપણે લખી દઈશું વદન ચડ, બરાબર? અને શું વંચાય? વદન ચડ. શું વંચાય? વદન ચડ. વડ પર ચડ લખ્યું છે, વડ પર ચડ, વડ પર ચડ, વડ પર ચડ. શું કહેવાય? વડ પર ચડ. વદન વડ પર ચડ, આપણે અહીંયા લખશું
वदन वड पर चड। तो आखू वाक्य भेगू केवी रीते वंचाय? वदन वड पर चड। केवी रीते बोलाय? वदन वड पर चड। लखन लख, शू लख्यू छे? लखन लख, लखन लख, बराबर। तो वाक्य आपणे केवी रीते वांचशू? लखन लख, बराबर। तो आने केवी रीते वांचवानू? लखन लख। लखन सरस लख, लखवानू। लखन सरस लख, बराबर। तो आवी रीते आपणे वांचवानू छे। तो केवी रीते वांचशू? लखन सरस लख। शू बोलीशू आपणे? लखन सरस लख। चलो શબ્દોને ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો। તો આપણને આ શબ્દો આડાવડા થઈ ગયા છે, તો આપણે ફરીથી લખશું। તો શું છે? કર કનક નમન। તો શું વાક્ય હતું આપણે આગળ ભણ્યા ને? તો કનક નમન કર, કનક નમન કર, શું વાક્ય હતું? કનક નમન કર। રમ રજત રમત રજત, શું છે? રમ રમત રજત। તો વાક્ય શું હતું આપણે હાલ કયું ભણ્યા? રજત રમત રમ, કયું વાક્ય બન્યું? રજત રમત રમ, બરાબર। તો આ વાક્યો છે ને બાળકો, એ તમારે વાંચી વાંચીને તમારી નોટબુકમાં લખવાના છે અને એને મોટેથી વાંચવાના છે। ઓકે, બાય બાય।